મોરબીના વાંકાનેરમાં ડુપ્લિકેટ ટોલ નાકાનો મામલો સામે આવ્યો છે. વઘાસિયામાં ડુપ્લિકેટ ટોલ નાકો ઊભું કરી પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને 5 શખ્સ સામે FIR નોંધવામાં આવી છે, જેમાં વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરસિંહ પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ટોટલ 5 લોકોના અગેન્સ્ટમાં નામજોગ અને એના સાથે જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એવા અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ બાબતની જે તપાસ છે એ અત્યારે હાલ ચાલુમાં જ છે. બાબતની તપાસ અત્યારે હું કરાવું છું કે એ અરજી ઉપરથી પોલીસ સ્ટેશન તરફથી શું કાર્યવાહી કરવામાં આવેલી છે, બટ જે પ્રમાણે જાણ થઈ છે, રૂબરૂમાં એના જે ટોલના સંચાલક છે એ ક્યારેક પણ એવા FIR દાખલ કરવા માટે, ઇવન આપ આજના કિસ્સામાં પણ જો સવારે એવી ન્યૂઝ આવ્યા પછી જ્યારે પોલીસની ટીમ એ સંચાલક પાસે એની ફરિયાદ લેવા માટે ગઈ હતી ત્યારે એના પાસે ઓથોરાઇઝેશન નથી અથવા અધિકૃત કોણ અધિકારી એમાં ફરિયાદ કરશે આ બાબતના ઘણી બધી એના ઇસ્યુઝ હતા, એના પછી આપને પોલીસ તરફથી ફરિયાદી બનીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી. કોઈ વસ્તુ નથી એ, જ્યારે જે મેં આપને વાત કરી એ પોલીસ પ્રશાસન એના જ માટે આપને સામેથી ફરિયાદી બનીને અને તમામ લોકો જેના નામ આપના ધ્યાન આપ એક જણા વાત કરો નહીં, પોલીસને આ બાબતના ઇલીગલ તરીકે ત્યાંથી ટોલ ઉઘરાવવામાં આવે છે અથવા લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે એવી માહિતી નહીં હતી. આ એક આલ્ટરનેટ રસ્તો ત્યાંથી બનવામાં આવેલા છે એ બાબતની જાણ કરવામાં આવેલી હતી અને જે તે વખતે જે પ્રમાણે સાહેબે વાત કરી કે એ હાઈવે ઓથોરિટીના સંકલનમાં રહીને આ રસ્તા બંધ કરવા માટે એને જે પણ સપોર્ટ જોતા હશે એ માટે આપને સામેથી કાર્યવાહી પણ કરી હશે. નહીં, એ મને ખરેખર ખ્યાલ નથી કે એના માલિક કોણ છે અને એના સાથે કઈ સંસ્થા સાથે જોડાયેલા. એ પેકેજ એ ત્રણ લોકો છે, એ ત્રણ લોકો જે આ વ્હાઇટ હાઉસ સિરામિક પાસેથી જે કારખાનાના અંદરથી રસ્તો બન્યા છે એ અંદર આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, આ ત્રણ લોકોના નામ છે. અને સામેથી જે વઘાસિયા ગામમાં જતા રસ્તા ઉપર પણ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા, બે નામો આ ગામ માટે છે. એક જો મીડિયા ન્યૂઝ આજ હુઆ થા કે વઘાસિયા ટોલ ટેક્સ બ્રિજ પે કુછ વ્હીકલ ટોલ ટેક્સ કા જો એક્ચુઅલ રૂટ હૈ ઉસકો બાયપાસ કરકે દૂસરે રૂટ સે જા રહા હૈ, એસા દો ટાઈપ્સ, એક વ્હાઇટ હાઉસ ફેક્ટરી હૈ વહાં પે ઓર દૂસરા એક વઘાસિયા વિલેજ હોકે, દોનો જગહ પે SBM કી ટીમ ઓર જો હમારી પોલીસ કી ટીમ હૈ દોનો ને સંયુક્ત એક ચેક કિયા ઓર એસા જો રાસ્તા થા ઉસકે અગેન્સ્ટ મે જો આસપાસ કે લોગો કા જો નિવેદન થા જો રોડ પે જો વ્હીકલ મૂવ કર રહે થે ઉસકા નિવેદન લેકે એક ડિટેલ FIR દાખલ હુઈ હૈ જિસમે 5 લોગો કા નામ શામિલ. જે સિરામિક ફેક્ટરીની અંદરથી રસ્તો જતો હતો તે રસ્તો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. પથ્થરો અને માટી નાખીને હાલ પૂરતો રસ્તો બંધ કર્યો છે. આ રસ્તા પર દરરોજ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વાહનો પસાર થતા હતા અને તેમની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. વાંકાનેર ટોલ નાકા પ્રકરણની પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તો આરોપીઓ પૈકી એક વ્યક્તિ ઉમિયાધામ સિક્સરના પ્રમુખના પુત્ર હોવાનો ખુલાસો થયો, તો અન્ય આરોપી ભાજપ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે ઉમિયાધામ સિક્સરના પ્રમુખ જયરામભાઈ પટેલે મોરબી SPને મળી જરૂરી આધાર પુરાવાઓ રજૂ કર્યા અને સિરામિક ફેક્ટરી બંધ હાલતમાં હતી તેમજ ભાડા કરારથી ભાડે આપેલી હોવાના ડોક્યુમેન્ટ પોલીસ સમક્ષ તેમણે રજૂ કર્યા. સાથે જ અમરસિંહભાઈ પટેલ આ ફેક્ટરીમાં ભાગીદાર કે ડાયરેક્ટર પણ નહીં હોવાની રજૂઆત તેમણે કરી હતી. અમરસિંહભાઈનું જે નામ આવ્યું, એકચ્યુઅલી અમારી એ ફેક્ટરી છે અમારા પરિવારની છે અને એ ફેક્ટરી બંધ પડી હતી, કોઈ મશીનરી અંદર નહોતી, ખાલી વેરહાઉસ જ હતું, એટલે અમે ભાડે આપેલી છે. હવે ભાડાવા તો શું કરે છે એની અમને કાંઈ ખબર નથી. આપણે ભાડે આપ્યા પછી આપણને કાંઈ ખબર ન હોય. અમે જે ભાડા કરાર છે અમારો એની અરે એગ્રીમેન્ટ છે, એ એગ્રીમેન્ટ પણ અમે સબમિટ કરી દીધો છે. સાહેબે અત્યારે માયગાતા બેક ડોક્યુમેન્ટ કે અમે વેચમાં અમને ટોલ નાકાવાળાએ એવું કીધું કે તમે આ મેઇન રોડ ઉપરનો ગેટ બંધ કરો.
એટલે અમે કોર્ટમાં ગયા હતા કે ભાઈ અમારો આ ગેટ ટોલ નાકુ આવ્યા પહેલાંનો છે, ટોલ નાકુ અમારા ફેક્ટરી પછી આવ્યું છે, એટલે એ એની કોપી માગી છે, એની અમે રજૂ કરશું. સાથે ટોલ નાકા પ્રકરણમાં હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ કૃત્ય કરનાર ઇસમો સાથે ટેક્સી એસોસિએશનોની સાંઠગાંઠ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ટોલ નાકાનો પર્દાફાશ થયા બાદ જૂના વઘાસિયા ગામની તળાવની પાળે વધુ એક નકલી ટોલ નાકાનો પર્દાફાશ થયો છે. વાહન ચાલકો પાસેથી 30-50 રૂપિયા ટોલના નામે લેવાતા હોવાનું પણ સામે આવ્યું છે. આવા જ બીજા અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.